વાલા ભક્તો, આજનો મારો વિષય છે સત્સંગનો ખપ. સત્સંગનો ખપ, સત્સંગ એટલે શું? સત્સંગ એટલે સત એવા જે ભગવાન, સત એવા જે સંત, સત એવા જે શાસ્ત્ર, એ ત્રણેયનો સંગ એને કહેવાય સત્સંગ. જો ત્રણેયનો સંગ કરીએ તો એ સત્સંગ કર્યો કહેવાય. આપણે ભગવાન મળી ગયા, શાસ્ત્ર મળી ગયા, સંત મળી ગયા, ત્રણેયનો સંગ કરીએ ત્યારે સત્સંગ કર્યો કહેવાય. પણ સત્સંગ કર્યા પછી પણ જો એમાં ખપ ન હોય ને તો એ સત્સંગ લુખો કહેવાય. ખપે ને સત્સંગનો ખપ, વિષય એવો હોય કે સત્સંગનો ખપ. ખપની વ્યાખ્યા, ખપ એટલે કે ભૂખ, તાલાવેલી, ગરજ. જેને ખપ જાગે ને સત્સંગનો, એને ભૂખ તરસ, ટાઢ તડકો, માન અપમાન, સુખ દુઃખ કાંઈ ન નડે. ખપ બે પ્રકારના છે, આ લોકનો ખપ અને પરલોકનો ખપ. જેને આ લોકનો ખપ હોય ને, આ લોકનો ખપ કયો? કમાવાનો. આટલા પૈસા ભેગા કરું, આટલી દોલત ભેગી કરી લઉં. જેને માટે જેને ખપ હોય આ લોકનો, એને ટાઢ તડકો, ભૂખ તરસ, રાત દિવસ એને કાંઈ ન નડે, અખંડ કામમાં મંડ્યો રહે, તેને તાલાવેલી છે કમાવાની. તેમ ભગવાનના ધામમાં જવા માટે જો સત્સંગની અંદર જો ખપ હશે ને તો ભગવાનના ધામને મેળવી શકશે. સત્સંગની અંદર માન થશે, અપમાન થશે, બધું સહન કરવું પડશે તો ખરેખરો સત્સંગી થયા કહેવાશે. સચ્ચિદાનંદ સ્વામી એમ કહેતા, સચ્ચિદાનંદ સ્વામી પ્રેમની મૂર્તિ, અખંડ મહારાજ ભેગા રહેનારા, અખંડ સંતોની કથા વાર્તામાં રહસ્ય, મહારાજની મૂર્તિમાં અખંડ તરબોળ રહેનારા સંત થઈ ગયા હતા, છતાં એમ કહેતા સચ્ચિદાનંદ સ્વામી કે મારા પગ ભાંગી નાખે તોય પણ હું ઢસડતો ઢસડતો સંતના એઠવાડા જમીનને પણ હું સત્સંગમાં પડ્યો રહીશ. સચ્ચિદાનંદ સ્વામી એમ કહેતા, અખંડ મહારાજના ભેગા રહેનારા હતા તોય પણ સત્સંગનો ખપ હતો એને. એને તો મહારાજની પ્રાપ્તિ થઈ ગઈ હતી, છતે પણ સત્સંગની ભૂખ હતી એને. સત્સંગની અંદર મહારાજ મળી ગયા હોય ને તોય છતાં પણ માન અપમાન સુખ દુઃખ બધું નડે. આપણા સંપ્રદાયમાં ઘણા એવા ઇતિહાસો છે કે સત્સંગ કરી લીધો હોય, મહારાજ સાથે વાતો કરતા હોય, અખંડ ભેગા રહેતા હોય તો પણ ક્યારેક માન મળે ને, અપમાન થાય ને, ત્યારે એમાં લેવાઈ જાય, સત્સંગ છોડીને ચાલ્યા જાય. આપણા કચ્છના, કચ્છનો ઇતિહાસ પ્રસિદ્ધ કે સત્સંગનો ખપ જાગે ને ત્યારે એને કેટલી તાલાવેલી હોય મહારાજને મળવા માટે. કેટલું અપમાન કરે મહારાજ, સંત અપમાન કરે કે ભગવાન અપમાન કરે ને તોય પણ એને દુઃખ ન લાગે. માનુકવાના ભક્ત ઓળખો, કૃષ્ણજી અને મૂળજી બે મિત્ર હતા. આપણે સંપ્રદાયમાં પ્રસિદ્ધ ઇતિહાસ છે, આપણો કચ્છનો ગૌરવ વધારનારા સંત સંત બની ગયા બે, મૂળજી અને કૃષ્ણજી. એને કેટલો સત્સંગનો ખપ હતો. એક દિવસ કૃષ્ણજીને એમ થયું, કચ્છમાંથી ગઢપુર દર્શન કરવા માટે જાત્રાનો સંઘ નીકળ્યો ત્યારે કૃષ્ણજીને એમ થયું કે ગઢપુર દર્શન કરવા માટે જાય રહ્યા તો હું પણ દર્શન કરી આવું. કૃષ્ણજી એક જ એક કચ્છના હરિભક્તો ભેગા ગઢપુર દર્શન કરવા ગયા મહારાજને. મહારાજના દર્શન કરી આવ્યા, મહારાજનું સુખ લીધું, મહારાજને ઓળખી લીધા કે આ ખુદ ભગવાન પોતે છે, નિશ્ચય થઈ ગયો એને. પછી આવીને મૂળજીને વાત કરી કે મૂળજી હું ગઢપુર ગયા તો મહારાજને મળવા, એ તો ખરેખર ભગવાન છે હોય કે આપે હાલ ને આપે સાધુ થઈ જાય. મૂળજી કે તો તું ભગવાનને ઓળખી નથી આવ્યો, તો જો ભગવાનને ઓળખી આવ્યો હોય તો તું પાછો કેમ આવ્યો કે
એ તો ભગવાનને ઓળખી આવ્યો હોય, જેને ભગવાનને ઓળખી લીધા હોય એ આ સંસારની અંદર પાછો ના આવે તો તું પાછો કેમ આવે? તો રહી જાવ તું ને ત્યાં, કે તો એ ભગવાન નહી હોય કે મૂળજીને એમ થયો? કૃષ્ણજી કે ના, કે હું ભગવાનને બરાબર ઓળખી લીધા, મને નિશ્ચય થઈ ગયો. મૂળજી કે ના. સમય જતા મૂળજી એમ કીધું હોય કે જ્યારે ફેરી સંગઠ પૂર જશે ને ત્યારે આપે મહારાજને મળી આવશું, ત્યારે મને એને દર્શન કરીશ ને, નિશ્ચય એને દર્શન કરીને જ પછી મને નિશ્ચય થશે કે ભગવાન પોતે છે. સમય જતા પાછો કચ્છનો સંઘ ગઢપુરે દર્શન કરવા ગયો મહારાજને મળવા માટે. ત્યારે મૂળજી અને કૃષ્ણજી બે સાથે ગયા. બે ત્રણ દિવસ ત્યાં રોકાયા અને નિશ્ચય થઈ ગયો, મહારાજ એવું ચરિત્ર કર્યું હશે એટલે નિશ્ચય થઈ ગયો મૂળજી અને કૃષ્ણજી આ તો ખુદ ભગવાન છે, અહીંયા તો રહી જવા જેવું છે. આ આ સુખ મેલીને આપણે પાછું સંસારમાં જવું જ નથી, એ દઢ કરી લીધું બે મિત્ર. સંઘ પાછો ઘરે હાલો આવ્યો, પણ આ બે ભાઈ આવ્યા નહીં, બે મિત્ર આવ્યા નહીં ઘરે પાછા. એના માતા પિતા પૂછા કરી સંઘવાળાને, અમારા બે દીકરા ક્યાં? કે તો કે તો ગઢપુર રહી ગયા, અમારી સાથે પાછા ના આવ્યા. કાગળ મેલ્યા એના માતા પિતા મહારાજ ઉપર કે અમારા બે દીકરાને પાછા મેલો, એ કે તમે શું કેમ રાખી દીધા એને? મહારાજ કેવરા આવ્યું કે અમે રાખ્યા નથી, તો એ તો એમ કે અમને સાધુ થવું. એ કે મહારાજે મૂળજી અને કૃષ્ણજીને કીધું તમને સાધુ નથી થવું, તમે ઘરે જાઓ, સંસારની અંદર રહીને ભજન કરજો. એ કે મૂળજી ને કૃષ્ણજી કે મહારાજ ના, અમને સાધુ થવું. મહારાજ કીધું ના, તમે જાઓ, ત્યારે જ્યારે તમારા માતા પિતા રજા દે ને ત્યારે તમે આવજો. હવે પાછા આવ્યા ઘરે, ઘરે પાછા આવ્યા. સમય થયો, બે વર્ષ ત્રણ વર્ષ વીતી ગયા, વરી પાછા ગઢપુર ગયા મહારાજને મળવા. મહારાજને મળવા ગયા, ફરી મહારાજે ના પાડી કે ના, તમારે એ નથી રહેવું, તમારા માતા પિતા પાસે લખાણ કરાવી આવો કે અમે સાધુ થઈ જશું ને, હવે ઘરે પાછા નહીં આવે, પાકું લખાણ કરાવી આવો ત્યારે અમે તમને સાધુ કરશું. એ કે પાછા ઘરે જાઓ. પાછા ઘરે જવા રવાના થયા પણ ઘરે ન પહોંચ્યા. રસ્તામાં વણથલી ગામ આવે, ત્યાં રોકાઈ ગયા. વણથલી ગામની અંદર પરમ એકાંતિક ભક્ત લાધા સુથાર ત્યાં રોકાઈ ગયા. એને ખબર હતી આ ગામની અંદર લાધા સુથારે ને ખરા એકાંતિક ભગતે, ત્યાં રહી જાય ભજન કરશું મહારાજની. પાછા ઘરે આવ્યા, ઘરે આવી માતા પિતા લગે રજા માગી, પણ રજા ફરી આપી નહીં. તેને એમ થયું કે હવે કંઈક ઉપાય કરવો પડશે, મહારાજ મારા પરિવાર મને રજા નથી આપતા તો કંઈક ઉપાય કરવો પડશે. એટલે મૂળજી અને કૃષ્ણજીને એમ થયું કે હવે કંઈક વિચાર કરું, એટલે એમ વિચાર કરેલા ને ત્યાં હવે જુવાન અવસ્થા હોય એટલે સ્ત્રી યુવાન દીકરી એટલે એને જોઈને ઈચ્છા થયા કરે પરણવાની. એટલે મૂળજી અને કૃષ્ણજી એમ થયું કે જો અહીંયા રહેશું સંસારની અંદર તો આ માયા લાગશે, એટલે એનું જે ગુપ્ત અંગ એને ખંડન કરી નાખ્યું. એટલે જુવાન દીકરીઓને સ્ત્રીઓને એમ થયું કે હવે આ સંસારમાં રહેવા લાયક નથી,
એટલે એમ કર્યું ને એટલે બે જણા નીકળી ગયા ઘરેથી. માતા પિતાને પણ એમ થયું કે હવે એનું જે અંગત એ ખંડન કરી નાખ્યું, હવે ઘરથી બહાર ઘરે રહેવા જેવા નથી, એટલે પોતે જ નીકળી ગયા. સામેથી રજા આપી દીધી એના માતા પિતા. આવ્યા મહારાજને માળ્યા, મહારાજ હવે અમે રજા લઈને આવ્યા, અમને સાધુ કરો ને. મહારાજ કે ના, હજી સાધુ ને, કે તમારે મનને પૂછા કરી આવો એ, કે તમારે મનને પ્રશ્ન પૂછો એ, કે તમે સાધુ થાઓ કે ન થાઓ એ, કે બે ભગત ગામને પાદરે જઈને પોતાના મનને પૂછા કરે. હે મનવા, કે આ સંસારની અંદર શું એ, કે આ સંસારની અંદર શું આવા ભગવાન મળી ગયા, આ પરલોકનું સુખ મળી ગયું, આ દેહ છતાં પરલોકનું સુખ મળી જતું હોય તો આ સંસારની માયાને કીચડમાં શું કરે રહીને. એ કે તારી ઈચ્છા છે કે નથી સાધુ થવાની, એમ મનવાને પૂછા કરે. ત્યારે મન એમ કે ના મારે એ નથી રહેવું, મને તો ભગવાનની પ્રાપ્તિ કરવી. ત્યારે મન એમ કીધું ને ત્યારે મહારાજ લગી ગયા, મહારાજ મારા મનમાં એમ મને પણ એમ કહે છે કે સાધુ થઈ જાઓ. મહારાજ સાધુ કરો ને, એ કે સાધુ થવાનો ખપત હો એને સત્સંગમાં રહેવાનો, મહારાજ મને સાધુ કરો ને. એ કે મહારાજ કે ના, એ કે સાધુ નહીં કરી. કે મહારાજે સાધુ ન કર્યા ત્યારે પોતે કપડામાં ભગરું ચડાવી, એક ધોતિયામાં ભગરા રંગ ચડાવીને પોતે સાધુ થઈ ગયા પોતાની મેળે. એ મહારાજ કે તમે કોના પરમંશ થઈને આવ્યા હોય, કે મૂળજીને કૃષ્ણજી કે મહારાજ તમારા પરમંશ. તો કે ના, એ કે અમે તો ચૂંદડી ઓઢાડી નથી, અમારા પરમંશ નથી, જાઓ ગામને બહાર, એ કે તમને રહેવા નહીં મળે. સભામાં જેટલા માણસો બેઠા હતા ને બધાને કહી દીધું આને ગામ બહાર કાઢી મૂકો, એ કે આ સત્સંગમાં રહેવા લેવા લાયક નથી, કે પોતાની મેળે દીક્ષા લઈને આવ્યા. એ ગામને બહારે કાઢી મૂક્યા મૂળજી અને કૃષ્ણજીને, પોતાની મેળે ભગવી ચૂંદડી પહેરીને રવાના થઈ ગયા હતા. ગામને પાદરે બેઠા હે, ચિંતા થયા રે કે ગેલાને કાંઠે હો, ગેલાને કાંઠે બેઠા અને કીર્તન ગાયા કરે. મહારાજ અમને બોલાવો ને, મહારાજ તમારી મૂર્તિ અમને તમારથી વિસરતી નથી, મહારાજ અમને બોલાવો ને. કીર્તનના શબ્દો કેવા હતા, આપણે સાંભળે આપી સાંભળશું ને તો આપણી વૃત્તિ થઈ જશે ભગવાન. TV.
શબ્દ હે મહારાજ મૂળજી અને કૃષ્ણજી ગેલાના કાંઠે બેઠા બેઠા કીર્તન બોલે કે મહારાજ તમે અમને દર્શન દીધા ને અમારાથી વિસરતા નથી તમે ચરિત્ર કરતા હોય હાથના લટકા કરતા હોય એ અમારાથી વિસરતા નથી એવા કીર્તનના શબ્દ બોલે અને મહારાજ અક્ષવરણીમાં પોઢ્યા હોય રાત્રે નિંદ્રા ના આવે ઢોલિયો ખેંચા મહારાજ મૂળજી બ્રહ્મચારીને કીધું કે બ્રહ્મચારી જુઓ તો ખરા આ મૂળજી અને કૃષ્ણજી અમને નિંદ્રા કરવા દેતા નથી કે અમારો ઢોલિયો ખેંચાયો એને હજી ગામને બારે કાઢ્યા હોય મૂળજી બ્રહ્મચારી રાત્રે ગેલાને કાંઠે ગયા મૂળજી અને કૃષ્ણજીને કહેવાય કે તમે મહારાજને હેરાન કરો રાય કે ડિસ્ટર્બ કરો તમે જાઓ હજી ગામને વાઘોડે નીકળી જાઓ એ કે મહારાજને તમે નથી ગમતા એ કૃષ્ણજી અને મૂળજી કચ્છી હરિભક્ત કહેવાય એટલે મહારાજ એમ આ મૂળજી અને કૃષ્ણજી એમ કીધું કે અમે કચ્છના હરિભક્ત અહીં એટલે કઈ બોલતા નથી નકર તો કચ્છના હરિભક્તોમાં બળ બહુ હોય કે જાઓ મહારાજને કહેતા કે કહી દેજો કે અમારા બળ તો બહુ જ છે પણ મહારાજની આજ્ઞા ને એટલે અમે ગામથી બહાર નીકળી જશો મહારાજને નથી ગમતું ને તો અમે એ નહીં રહે કે ભલે જેવી મહારાજની ઈચ્છા એમ અવડું બધું અપમાન કર્યું કેટલી ખપ હતો એને સાધુ થવાનો મહારાજ સાથે રહેવાનો હજી ગામને વાઘોડે કાઢી મેલ્યા પછી અખંડ કીર્તન ઝીલ્યા રાખ્યો અખંડ કીર્તન બોલ્યા રાખે મહારાજ થી રહેવાય નહીં જ્યાં કીર્તન બોલાય ને તે મહારાજ તરત દોડી આવે ને આ બાજુ મૂળજી અને કૃષ્ણજી કીર્તન બોલે ને મહારાજ થી રહેવાય નહીં ઢોલ્યો ખેંચાય અખંડ મન એ જ પડ્યું મહારાજ નું એટલે મહારાજ કીધું હવે આ મૂળજી અને કૃષ્ણજી હદ કરે રાય કે જાવ એને બોલાઈ આવો મૂળજી અને કૃષ્ણજીને બોલાઈ આવ્યા મહારાજ એને સાધુ બનાવ્યા મૂળજીને સંત બનાવ્યા સર્વજ્ઞાનંદ સ્વામી અને કૃષ્ણજીને ઘનશ્યામાનંદ સ્વામી એકને અમદાવાદના મંદ કર્યા ને એકને જુનાગઢમાં રાખ્યા કેટલો સત્સંગનો ખપ હતો એને કેટલું બધું અપમાન કર્યું મહારાજ કે જાઓ એક તમને સાધુ નથી કરો તીવ્ર વૈરાગ્ય હતો આજે વૈરાગ્ય વગર ઈ થાય સહન કરવું પણ એને સત્સંગમાં રહેવાનો ખપ હતો ભલે મહારાજે મને કીધું પણ મહારાજની સાથે રહીને હું સત્સંગમાં રહીશ ને સત્સંગના કાર્ય કરીશ કેટલું અપમાન કર્યું જેને ભગવાનના ધામની પ્રાપ્તિ કરી હોય ને મુક્તિ મેળવી હોય ને એને ગમે એવું અપમાન થાય દુઃખ દે તો પણ એ સહન કરી જાય જેને સત્સંગનો ખપ હોય મહારાજે ગઢડામાં ગઢડા અંત્યતના 27મા વચનામૃતમાં વાત કરી ખુદ મહારાજે પોતે જેને ભગવાનની ભક્તિનો ખપ હોય સંત સમાગમનો ખપ હોય ગમે તેવો પોતાનો સ્વભાવ હોય ને એ ટાળીને જેમ સંત કહે તેમ વર્તે સ્વભાવ કેવો હોય જીવ સાથે જડાઈ ગયો હોય પણ જો સંત કે એમ કરે ને તો એ સ્વભાવનો નાશ થઈ જાય સત્સંગમાં રહેવાનો ખપ હોય ને સંત સમાગમનો ખપ તો એ સ્વભાવનો નાશ થઈ જાય ગમે એવો અયોગ્ય સ્વભાવ હોય ને તો પણ મુક્તાનંદ સ્વામી પછી મહારાજી વચનામૃતમાં એમ વાત કરી કે અમે જ્યારે પ્રથમ લોજની અંદર આવ્યા હે પ્રથમ લોજની અંદર આવ્યા ત્યારે રામાનંદ સ્વામીના દર્શનનો અમને ખપ હતો વરણીવેશ પછી લોજમાં આવ્યા ને ત્યારે ખુદ મહારાજ એમ કહે કે અમે વરણીવેશ લોજની અંદર આવ્યા વરણીવેશ થઈને પછી લોજની અંદર આવ્યા ત્યારે રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો રામાનંદ સ્વામી અમને ત્યાંથી ભૂજથી કઈ મોકલાવ્યું હતું કે જો અમારા દર્શનનો ખપ હોય તો થાંભલાને બાથ ભરાવીને રહેજો થાંભલો કયો હા સત્સંગરૂપી થાંભલો સંત સમાગમ રૂપી થાંભલો એ થાંભલાને બાથ ભરાવીને રહેજો ત્યારે મહારાજે શું કર્યું થાંભલાને બાથ ભરાવા ગયા ત્યારે મયારામ ભટ્ટ કીધું એ થાંભલો નહીં કયો થાંભલો આ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાની રામાનંદ સ્વામી વાત કરીએ સંત સમાગમ રહેવાનો એ થાંભલાની વાત કરીએ ત્યારે મહારાજે ખુદ એમ કીધું કે હા હું 9 મહિના સુધી મહારાજે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા દર્શનની ઈચ્છા તો હતી ગુરુના દર્શનની પણ આજ્ઞા મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાનો ખપ હતો એને એટલે 9 મહિના સુધી તેની વાટ જોઈ પછી મહારાજ રામાનંદ સ્વામીને મળ્યા એને કહેવાય સત્સંગનો ખપ સત્સંગનો જો ખપ હોય ને તો ગમે એ કરી શકે એને મનમાં જો ડર કર્યો મારે આ કરવું જ છે તો એ કરીને રહે સંત ગમે એવા ખાસરા મારે સંત ગમે એવો તિરસ્કાર કરે ભગવાન તિરસ્કાર કરે ને તો એ પણ સહન કરી જાય જેને સત્સંગમાં રહેવાનો ખપ હોય ને એ વિહારી લાલજી મહારાજ હરિલીલા અમૃતમાં કહ્યું હોય કે જે સંત ખાસડા મારે તોય પણ એ સંત
ઈ સંત ઈ ભગત હોય ને એ બધું સહન કરે. જ્યાં ખસડા સંત તણા પડે છે ત્યાં બેસવા માર્ગ જો જડે છે. જ્યાં ખસડા સંત તણા પડે છે ત્યાં બેસવા માર્ગ જો જડે છે. માને મહાભાગ્ય તણો પ્રકાશ માને મહાભાગ્ય તણો પ્રકાશ કલ્યાણની જો પુરવો ત્યાં બેસી રહે સત્સંગ નો ખપ ન છોડે, સત્સંગ ન છોડે. ને જેને કલ્યાણની ઈચ્છા હોય ને, જો કલ્યાણની ઉર હોય આસ, જો કલ્યાણની ઈચ્છા હોય કે ગમે એવું અપમાન થશે તોય પણ હું અહીંયા જ રહીશ, મારું કલ્યાણ અહીંયા જ છે એમ માને ને તો એ બધું સહન કરી શકે. સંત કે ભગવાન જેમ કહે ને કરવા તૈયાર થઈ જાય, પોતાનું મોટું ભાગ્ય મને. આણંદજી સંગડિયા હતા, ક્યાંના હતા? માંગરોળના. મહારાજે ને હડકુતરી કહીને બધેને કહી દીધું કે આણંદજી સંગડિયાને સભામાં બેસવા ન દેજો, જ્યાં સંતોના ખાસરા પડ્યા હોય ને ત્યાં બેસવા દેજો, એને જે કોઈ આવે ને એને હડકુતરી કહેજો, હડકુતરી કહીને બોલાવજો. ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી જે સભામાં આવે ને બધા હડકુતરી કરીને બોલાવે. પણ બેઠા ક્યાં હતા? જ્યાં ખાસડા ઉતરે ને ચંપલુના જોડા ત્યાં બેઠા હતા. છતાંય પણ બધા એમ કે આને હડકુતરી કહીને બોલાવજો, ભલે એને તન જન્મ કુતરી ના આવવાના હતા એટલે મહારાજે ટળાવતા હતા, પણ આજે સહન કરવું ઈ ત્યાં બેઠા હતા. બેવા માર્ગ નતો જડ્યો પણ છતાંય જ તોય એમ બધો એમ કે હડકુતરી કહીને બોલાવે, તિરસ્કાર કરે તોય પણ સહન કરે. એ ભક્તશાસ્ત્રની અંદર નામ ચડી ગયું, ઇતિહાસમાં પાને ચડી ગયા. ક્યારે? સહન કર્યું ત્યારે. ગમે એવા ભગત હોય જો સત્સંગમાં સમજાઈ જાય ને કે આ સત્સંગ વસ્તુ શું હોય, સત્સંગ એટલે શું એ સમજાઈ જાય ને તો બધું સહન થઈ જાય. હરે જો સુડીએ સંત કદી સુવારે તથાપિ સદ ભાગ્ય સુજાન ધારે. જો સુડીએ સંત કદી સુવારે તથાપિ સદ ભાગ્ય સુજાન ધારે. હે સંત પાસે મુખ માઈ ગાસ, અપમાન કરે ગમે એવા વિમુખ કરી નાખે તો એ પણ બધું સહન કરે. કોણ?
જેને સત્સંગમાં રહેવાનો ખપ હોય અને કલ્યાણની ઈચ્છા હોય એ જેને કલ્યાણની ઈચ્છા હોય અને સત્સંગમાં રહેવાનો ખપ હોય ને એ બધું સહન કરે, ભલે વિમુખ કરી નાખે ને તોય પણ. મૂળજી બ્રહ્મચારી કોણ હતા? અખંડ ભગવાનના ભેગા રહેનારા. એક વખત મહારાજને વિમુખ કરે હતા મૂળજી બ્રહ્મચારીને. અખંડ મહારાજને એના હાથની સેવા કરવી ગમે એ ભગત બ્રહ્મચારી. મહારાજે એક દિવસ ભાદરાની અંદર સત્સંગ વિતરણ માટે ફર્યા મૂળજી બ્રહ્મચારી સાથે. એક દિવસ એવું બન્યું, મહારાજને ઈચ્છા હતી કે મૂળજી બ્રહ્મચારીની પરીક્ષા લો. એટલે મહારાજે મોટી સભા કરીને બેઠા ને મૂળજી બ્રહ્મચારીને કીધું કે અમારા જે મોજડી છે ને એમાં પાલિશ કરી આપો. એક શું કીધું? પાલિશ કરી આપો મારી મોજડીમાં. તમને જાતે જ કરવાની, કોઈને આપવાની નથી. સેવા હતા, સેવા કરનારા ખુદ ભગવાનની સેવા કરતા એટલે એ તો ના તો ન પાડે. ભલે મારે તમે જેમ કહેશો એમ કરી શક્યા. કથા આંભળવા ન બેઠા ને મોજડીમાં પાલિશ કરવા બેઠા. ત્યારે ભાદરાના વસરામ સુથાર ત્યાં આવ્યા એટલે એને એમ થયું કે આ મૂળજી બ્રહ્મચારી મહારાજની મોજડીની પાલિશ કરે એ તો મને ખપે સેવા. એટલે વસરામ સુથાર એમ કીધું, બ્રહ્મચારી મને આપો ને સેવા, કે મને મહારાજની સેવા કેવી કરવા મળે, કે સત્સંગનો યોગ કથા વાર્તાનો યોગ મળેરો, કે અમે સંસારમાં રહેનારા, કે અમને મહારાજની જાતની જો મોજડીની સેવા કરવા ક્યારે મળે, મને દોને કરવા પોલીસ કરવા. કે મૂળજી બ્રહ્મચારી કે ના મા ના ભગવતી, કે મને મહારાજે કહ્યું કે મને ખુદ જાતે કરવાની. વસરામ સુથાર કે બ્રહ્મચારી તમે તો અખંડ મહારાજની સેવા કરો રહા, કે અમને ક્યારે મળી આવી સેવા, કે દોને કરવા, કે બહુ કરગર્યા ને. ત્યારે બ્રહ્મચારીને એમ થયું કે ભલે બહુ ઘણું કેરા એટલે હું દઉં કરવા. એટલે વસરામ સુથારને મોજડીની પાલિશ કરવા દીધી ને આ બાજુ એવું થયું, મહારાજ સભા પૂરી કરીને ત્યાં આવતા હતા અને જોઈ ગયા મહારાજ. મહારાજે જોઈ ગયા કે આ મોજડીની પાલિશ તો મૂળજી બ્રહ્મચારીને કીધું તો ને આ વસરામ સુથાર કેમ કરેલા. એટલે બ્રહ્મચારીને મહારાજે ઠપકો દીધો કે બ્રહ્મચારી મેં તમને કીધું તું કે તમને જાતે કરવાની, અને આને કેમ આપી દીધી વસરામ સુથારને? જાઓ તમે આદિ સત્સંગમાં વિમુખી, કે તમને સત્સંગમાં રહેવાનું નથી, કે ગામથી વારે નીકળી જાઓ, કે સત્સંગમાં રહેવાની તમારી કઈ જરૂર નથી, કે વિમુખ કરી મેલ્યા. અને બીજું તમને આજથી પગ પગરખા ન પહેરવા, જોડા ન પહેરવા તમને પગમાં, અને ઘી ગોળ વગરનું તમને જમવું, ઘડિયું ચીકડાનું નિયમ આપી દીધું એને. હવે હાલા ગયા હો સત્સંગ મેલીને, મહારાજની મરજી જાણીને નીકળી ગયા સત્સંગમાંથી. પણ એને સત્સંગનો ખપ હતો મહારાજને, નતા છોડ્યા છતાંય અવગુણ ના આવ્યો એને મહારાજનો. હું અખંડ મહારાજ ભેગો રહેનારો અને મહારાજ હા અમને એટલીક વાત વિમુખ કરી નાખ્યો, એટલો અવગુણ રંચ માત્ર ના આવ્યો. શું કામ? એને ખપ હતો ગમે તો મહારાજની મરજી હશે ને મહારાજ પોતે મને બોલાવશે. નીકળી ગયા ગામ બારે હો. ત્યાં બીજા ગામમાં એક ભગતને ત્યાં રાત રોકાણા. ભગતને ત્યાં કેરી બહુ થયેલી, વાડીમાં કેરી બહુ થયેલી, એટલે કેરીના ટોપલા ભરીને ઘરે લઈ આવ્યા એ ભગત. એટલે ભગતને એમ થયું કે કેરી બહુ થઈએ તો ગઢપુર મહારાજને દયા હોય કે ટોપલા ભરીને. મૂળજી બ્રહ્મચારીને એમ થયું કે આ કેરી દેવા ભગત જાહેરા તો હું જાઉં, આ સેવા જોઈને મહારાજ મારે જો ઉપર રાજી થશે તો મને રાખી લેશે, મહારાજી પોતાની સાથે રાખશે. કે ભગતને કે ભગત મને દોને જાવાય, કે હું જાઉં ટોપલો લઈને. મૂળજી બ્રહ્મચારી કેરીનો ટોપલો લઈને ગઢપુર આવ્યા, ટોપલો લઈને મહારાજ આગળ. મહારાજને કે મહારાજ આ કેરી બધા સંતોને સંતો જમશે ને તમે જમજો. મહારાજ મહારાજ સામુએ ન જોયું, નીચું જોઈ નાખ્યું. જય સ્વામિનારાયણ કે મહારાજ જય સ્વામિનારાયણ. મહારાજ કઈ બોલે એની નીચું જોઈ નાખે. દુઃખ તો થયું હો મનમાં, મહારાજ મારામાં જોતા નથી. હા નેમાલા થઈ ને હાલા ગયા ગામમાં. ગામમાં હાલા ગયા ને એક ડોશીમાં દેખી ગયા કે બ્રહ્મચારી એવા નેમાલા કોઈ દિવસ ન થાય, ને આજે આ નેમાલા થઈને કેમ હાલા આવે. એટલે ડોશીમાં પૂછા કરી, કેમ બ્રહ્મચારી શું થયું તમને? કે પગમાં પગરખા નથી અને હા આમ ઢીલા થઈને આવું રહે. કે શું કરું માજી, કે મહારાજ મને બોલાવતા નથી, કે શું મહારાજની ઈચ્છા એ મને નથી ખબર, મને મહારાજે વિમુખ કરી નાખ્યો, મને નિયમ આપી દીધા પગમાં પગરખા ન પહેરવા અને ગળ્યું ચીકડું ન ખાવું, કે એટલે મને દુઃખ તો નથી થતું પણ શું કરું, મહારાજની જેવી ઈચ્છા એ પ્રમાણે રહીશું. કે ડોશીમાં કીધું ને ડોશીમાંથી સહન નથી. ડોશીમાં કે હમણાં જ મહારાજ જઈને વઢું, કે મહારાજને કે આમ કરાય કે આવા ખરા ભક્ત બ્રહ્મચારી અખંડ તમારી સેવા કરનારા એનું અવળું અપમાન કરાય, કે હમણાં જઈને મહારાજને કહું. કે ડોશીમાં મહારાજને કેવા આવ્યો, એ મહારાજ આવા નકોડા સુથાવરા નકોડા, કે
આ બ્રહ્મચારી અખંડ તમારી સેવા કરનારા આજે તમે એનું અપમાન કરો રે વિમુખ કરી નાખ્યા કે શરમ નથી આવતી તમને કે માણસો શું વાતો કરશે તમારી તમે આવા ખરાબ ભક્તનું અપમાન કરશો તો એક સત્સંગી હશે ને એ પડી જશે મહારાજ કે સત્સંગમાં રહેવાનો જેને ખપ હશે ને આવા ભક્ત હશે ને એ સહન કરી હશે મહારાજ મૂળજી બ્રહ્મચારી ઉપર રાજી થયા આવો બ્રહ્મચારી આવો આવો એ કે તમને બાથ મંગાવીને મળું એ કે મહારાજ બહુ રાજી થયા બ્રહ્મચારી ઉપર સત્સંગમાં રહેવાનો ખપ મહારાજ વિમુખ કરી નાખ્યા છતાંય પણ સત્સંગ ન છોડ્યો આમ વિહારીલાલજી મહારાજ એમ કીધું કે સંત કદાપિ તિરસ્કાર કરે કે ભગવાન તિરસ્કાર કરે ને તોય પણ સંત કરી સહન કરી જાય ને સંત ને ભગવાનનો દ્રોહ ન કરે અવગુણ ન લે મૂળજી બ્રહ્મચારીને અવડ બધું અપમાન કરી વિમુખ કરી નાખ્યા છતાં પણ મનમાં જરા અભાવ ના આવ્યો એને કે મહારાજ આમ કેમ કરતા હશે જરા રંચ માત્ર જેટલું દુઃખ ન લાગ્યું મુખમાં ઘાસ મેલાવે એટલું બધું અપમાન કરે તમે ઓળખતા હશો ગુંડલના શેખમિયા કેવા ખરા ભક્ત હતા ને કેટલું અપમાન કર્યું એનું કે ક્યાં મહારાજ ઉપર તલવાર ઉગામાને કીધું પોતે જ કામ બતાવ્યું હતું ને કે મારા ઉપર તલવાર ઉગામો ભક્તની પરીક્ષા કરતા હતા મહારાજે ગામ છોડાવી દીધું નોકરીમાં ક્યાં રહેવા ન દે કોઈને બોલાવાનું બધું બંધ કરાવી દીધું ગમે ત્યાં નોકરી કરવા જાય ને તો નોકરીમાંથી કઢાવી નાખી મહારાજે ક્યાં રહેવા ન દે નોકરી હવે આજીવિકા કેમ ચલાવી શેખમિયા છતાં પણ દુઃખ હાવ નિમાલા થઈને બેઠા હોય દાદા ખાચર કે આ કામ પ્રસંગે ભાવનગર બાજુ ગયા હશે ને જોઈ ગયા શેખમિયાને કે આ શેખમિયા મારા આમ ઉદાસ છે ને કેમ બેઠા હોય શેખમિયા દાદા ખાચર અરજી કરી કે ભગત દાદા કે બોલાવો ને મહારાજને કોને મને બોલાવે કે મારાથી હવે સહન નથી થતું દાદા ખાચર ને દયાળુ સ્વભાવ એટલે મહારાજને જઈને કીધું મહારાજ શેખમિયા બહુ દુઃખી હે બોલાવો ને એને કે મળવા આવે તમને મારા તમારા દર્શન એને તાલા આવેલી હે મહારાજ કે ભલે લો એને બોલાવો એ કે શેખમિયામ સભામાં આવેરા ગઢપુર તો મોઢામાં ઘાસ મેલીને આવેરા મોઢામાં ઘાસ ને ડૂચો ભરીને આવે અપમાન કરી તું કે હું કેવો અભાગ્યો કે મહારાજ ઉપર તલવાર ઉગામી મહારાજને મારવા તૈયાર થઈ ગયો એટલે પોતાના મુખમાં ઘાસ મેલીને આવેરો શેખમિયા આવે હો સભામાં મહારાજ જોઈને મહારાજનું હયું મહારાજને પોતાને દુઃખ થયું કે આ ભક્તને કારણે મેં કેવા ભક્તની પરીક્ષા કરી કાઠી દરબારોને બતાવવા માટે મેં આ શેખમિયાની પરીક્ષા કરી પણ જો એને સત્સંગમાં રહેવાનો ખપ હતો ને તો એ સહન કરી ગયા એવા ભક્ત હોય ને એ સહન કરી અગે છતાં પણ જરાય મનમાં એને દુઃખ ન લાગે જો સત્સંગમાં કલ્યાણનો ખપ હોય મહારાજે સારંગપુરના 10મા વચનામૃતમાં વાત કરી કે જો સત્સંગમાં રહેવાનો કલ્યાણનો ખપ હોય ને સંત કે ભગવાન જેમ કહે ને એમ કરવા તૈયાર થઈ જાય પોતાનું મોટું ભાગ્ય માનીને સહન કરી લે અને એમાં મહારાજ વરી એક દ્રષ્ટાંત દીધું જેમ અફીણનો બંધાણી હોય કોઈ મુકાવે ને તો એ મૂકી શકે નહીં તેમ જો સત્સંગનો ખપ હોય ને એ કોઈ દિવસ સંત અને સંતનો સમાગમ કોઈ દિવસ છોડે નહીં જો સત્સંગનો ખપ હોય તો મહારાજે સારંગપુરના 10મા વચનામૃતમાં એમ વાત કરી અને લોયાના 17મા વચનામૃતમાં મહારાજે એમ વાત કરી સંત આગળ દાસાનો દાસ થઈને રહે નિત્ય 5 ખાસડા મારે ને તો એ સહન કરે સત્સંગમાં રહેવાનો ખપ હોય ને એ સહન કરે મૂળજી બ્રહ્મચારીને આપણે યાદ કર્યા ગોરખવાડવાળા હરખા પટેલ કેવા જરાય સહન ન થયું કે પગ મેલા હતા ધોવાનું કીધું એટલું સહન ન થયું હે અવગુણ લઈ લીધો એવા ઘણા હોય કે સત્સંગ બરાબર સમજાણો ન હોય એટલે એને અપમાન જેવું દુઃખ લાગે એટલે જો સત્સંગમાં રહેવાનો ખપ હોય ને તો એ બધું સહન કરે કે પણ જો કલ્યાણની ઈચ્છા હોય તો સત્સંગની અંદર રહ્યા શાસ્ત્ર વાંચી સંત સમાગમ કરી પણ જો કલ્યાણની ઈચ્છા હોય ને તો એનાથી પચી હગે સત્સંગો સત્સંગને પચાવી હગે હરિલીલા મૃત્યુને વિહારલાલજી મહારાજ આગળ વાત કરે કરે રસા સ્વાદ તણો નિષેધ જો થાય તે ના
તો રસાસ્વાદ જેવા આપણા સ્વભાવ હોય, રસાસ્વાદમાં પ્રીતિ હોય, અને જો આપણે સંત કે ભગવાન જો રસાસ્વાદ તોડાવતા હોય ને તો એ પણ સહન કરી જાય. શિવલાલ શેઠ હતા. શિવલાલ શેઠ હે ગામના ધણી કહેવાતા, નગર શેઠ કહેવાતા. સભામાં બેઠા હોય અને સોપારી ચાવતા હોય અને ગુણાતીતાને સ્વામી એમ કે આ હાડકું કોણ ચાવેરું એ કે હે ગુણાતીતાને સ્વામી એમ કે હાડકું કોણ ચાવેરું અને તરત શિવલાલ શેઠ ઉઠીને થૂકી આવે. અને આજે જો એમ કીધું હોતું હાડકું ચાવેરું એમ તો સહન થાય, પણ શિવલાલ શેઠ સહન કરી ગયા અને સભામાંથી ઉઠીને બહાર થૂકી આવ્યા. ને હમણાંના સમયમાં આપણે જોઈએ છીએ જરાય નથી કહેવાતું. કંઈક સેવા કરી હોય ને સભામાં નામ ન બોલાય તો મનમાં થયા રાખે, ભાઈ મારું નામ નથી બોલતા, આવડી મેં સેવા કરી મારું નામે નથી લેવાતું, થાય કે ન થાય, હે દુઃખ થાય ને. પણ જો એને વિચાર રાખીએ તો અમે સેવા કરી, અમે ગમે કંઈક દાન પુણ્ય કરી, ભજન ભક્તિ કરી, ભગવાનને રાજી કરવા માટે કરી, મારી કલ્યાણની પ્રાપ્તિ માટે કરી, તો એવી ઈચ્છા હતો તો સત્સંગ સમજો કહેવાય. પણ આપણે જોઈ જ છે ને, દાખલા બને જરા ને એવા, જરાય સહન ન થાય. ને આજે મોટાનું માન રાખવું પડે, પણ જો એવું સમજે ને, આપણે જોઈએ છીએ જે કંપની હલાવેરા લખમણ ભીમજી કેવા પૈસા વાળા, કરોડોપતિ કેવા, અબજો પૈસા પડ્યા હોય છતાં પણ જરા માન ન હોય એને, છપાય એની અંદર, ઉત્સવ થતો હોય અને ગરીબોની પંક્તિમાં બેઠા હોય, મારસિંહને જોઈને દિલ રડી પડે. આવા અબજોપતિના દીકરા, અબજોપતિના શેઠિયા, કરોડોપતિ હલાવે, નોકરીઓ ધંધા હાલે અને છતાં ગરીબોની પંક્તિમાં બેસે, મારસિંહને વિધિ ઉતારવાનું મન થઈ જાય. ક્યારે? સત્સંગ ઓળખ્યો, મહારાજને ઓળખ્યા હો ત્યારે થાય. નકર જરા મનમાં એમ નથી જાય કે હું પૈસા વાળો છું. આજે પૈસાની કિંમત નથી, પણ ભગવાન મળી ગયા, આ સત્સંગ મળી ગયો ને, મોટા મોટી કિંમતે સત્સંગે ને ચિંતામણી તુલે સત્સંગે. સત્સંગની અંદર જે તમે ઈચ્છા રાખશો ને બધી મળશે ને મનોરથ પૂરા થશે. સત્સંગ કલ્પતરુએ, અને સત્સંગની અંદર ગરજવું બનવું પડશે. ગરજવું, ગરજ હશે ને ગરજ તો બધું સહન થશે. આપણે પૈસા દેશું, મંદિરમાં સેવા કરશું, અને જો મનમાં એવા સ્વભાવ પડ્યા હશે મારું નામ નથી લેવાતું તો ભગવાન તો રાજી નથી થવાના, તો સેવા એ બધી નિષ્ફળ જવાની. કરી થોડું, પણ કેવું કરી? ભગવાનને રાજી કરવા માટે સત્સંગ કરી. પણ સત્સંગની અંદર કુસંગ રૂપિયા, કુસંગ કયો? કુસંગ કયો? આ અંદર પડ્યા હે ને સ્વભાવી. જો સત્સંગ કરશું ને અંદર જો આ સ્વભાવ પડ્યા હશે ને તો સત્સંગી શોભશે નહીં આપણા જીવનમાં. સત્સંગે ને આપણા જીવનની ચૂંદડીએ, હે આ સત્સંગે ને આ જીવનની ચૂંદડીએ જો ચૂંદડીને શોભાવી હોય ને તો સત્સંગને ખરેખર પચાવવો પડશે, ઓળખવો પડશે. ને આપણે સત્સંગને ખરેખર ઓળખ્યા નથી. જરા કંઈક આપણે કહી તો એ સહન ન થાય, તો આ સત્સંગની અંદર દેવાતા ઘણા સુખ દુઃખ આવશે, માન અપમાન થશે, એ ક્યાંથી સહન થશે? જો સત્સંગની અંદર ગરજુ બનશું, ગરજુ એ દેશી શબ્દ હે, આપણો ભાષાનો શબ્દ હે, પણ એ ગરજુ થશે ને ત્યારે ભગવાન રાજી થશે. અને ભગવાનને રાજીપો મેળવવો હોય ને તો ગરજુ બનવું પડશે. રામાયણની અંદર તુલસીદાસે બહુ સરસ સાંખી બોલ્યા. ગરજુ બિના હરિ હેત લાવે, ગરજ પાસ સહેજ ચલી આવે, ગરજ બિના હરિ હેત લાવે, ગરજ પાસ સહેજ ચલી આવે. રામાયણમાં એમ કહે કે જે ગરજુ હોય ને
જે ગરજુ હોય ને એની ઉપર ભગવાનને હેત ન કરવો ને તોય થઈ જાય. ગરજુ બિન ન હરી હેત લાવે, જો ગરજુ ન હોય ને તો હરી હેત કરવા જાય ને તો પણ હેત ન થાય. ને ગરજુ હોય ને એની પાસે સહેજે માર ચલી આવે, મારસ દોડીને આવે ગરજુ હોય ને એની પાસે. ને જો જીવનની અંદર જો ગરજુ ન હોય ને તો ભગવાન દોડીને નથી આવતા. એટલે જીવનની અંદર સત્સંગની અંદર ગરજુ બનવું પડશે. જૂનાગઢની અંદર ગંગાભાઈ ગારાસિયા એક ભગત કહેવાય, બહુ પૈસાવાળા, પણ 69 કાળ કહેવાય ને એ સમયમાં દુષ્કાળ પડેલો. દુષ્કાળ પડેલો એટલે ગામના હરિભક્તો દુઃખી, પોતે તો પૈસાવાળા ગંગાભાઈ, એ પૈસાવાળા પણ ગામના ગામમાં માણસો બધા દુઃખી. એટલે એમાં બે છોકરા, મા બાપની પરિવારની બે અનાર્થ છોકરા દુઃખી. એટલે બે બાળકોને એમ થયું કે હવે અમારી આજીવિકા કેમ ચલાવશું. એટલે આ ગંગાભાઈ પાસે ગયા. ગંગાભાઈનો સ્વભાવ ક્રોધીલો. આ બે દીકરાને રાખ્યા, મોટા કર્યા, કામ ધંધે ચડાવ્યા, પણ આ ગંગાભાઈનો સ્વભાવ ક્રોધીલો. એટલે થોડીક વાર થોડા દિવસ થાય ને વરી આના ઉપર ક્રોધ કરે તો પણ આ બે દીકરા સહન કરે. સુકમ ગરજ હતી એમને મોટા કર્યા, મોટા કરીને એને કામ ધંધે ચડાવી. એની ગરજ યાદ હતું એનું જીવનમાં કે અમને આ જે સ્થિતિ પહોંચ્યા ને તો આ ગંગાભાઈની એની ઈચ્છાથી અમે પહોંચ્યા. ગમે એટલું ક્રોધ કરે ને તો પણ દુઃખ ન લગાડે. ગામના માણસો કે ભગતને બે દીકરાને, હો તમને મૂર્ખ, તમને શરમ નથી આવતી કે અવડું બધું તમારું અપમાન કરે? તમને કામે જાઓ, પૈસા કમાવીને દોય ભગતને, છતાંય તમને એની પાસે રહેવાની કેમ મજા આવે? મેલીને હાલ જાઓ ને, તમે તમારું કામ કરજો ને પૈસા કમાજો. એક તો કે ના, એક સરસ શબ્દ દીધો કે જ્યારે અમને ગરજ હતી ત્યારે અમે ભગત લાગી ગયા, ને આજે અમને ગરજ છૂટી ગઈ ત્યારે એને મેલીને ચાલ્યા ગઈ. અમે કૃતજ્ઞ નથી, જ્યારે ગરજ પડે અને મેલી પકડી રાખીને ગરજ છૂટી જાય ત્યારે મેલી દે, અમે એવા નથી. કે જો એમ જો ગરજ હશે ને સત્સંગમાં રહેવાની, જ્યારે આપણે જીવનમાં કંઈક દુઃખ આવે ત્યાં આપણે ભગવાનને યાદ કરી, પછી જ્યારે સુખ આવે ત્યારે ભગવાનને ભૂલી જાય, હે તો એ ગરજુ કહેવાય. આપે જો ગરજ હોય સત્સંગની અંદર, દુઃખ આવે કે સુખ આવે તોય પણ એમાં પડ્યો રે, મંડ્યો રે સત્સંગની અંદર. કેવા ભગત હતા કે ગમે એવું માણસો બધા વાતો કરે છતાંય પણ એને મેલ્યા નહીં, એને એટલી ગરજ હતી એને. અમે ભલે રેશું, અમને બેટાણા ખાવા નહીં મળે તોય પણ એની ગરજ થઈને રેશું, ગરજું થઈને. કે જ્યારે એમને ગરજ હતી ત્યારે રાખ્યા ને હવે અમે મેલી દે એવું અમે કામ નહીં કરીએ. કે આપણા જીવનની અંદર જ્યારે જેવો ખપ જાગે ને, ધારેલું કાર્ય એને અવશ્ય પૂરું થઈ જાય, પણ આપણે જો ખપ રાખીએ ત્યારે. આપણે કેવો ખપે? જ્યારે કોઈક સંત આપણાને કહે આમ ન કરજો, સભામાં કેમ નથી આવતા? હે, સભામાં કેમ નથી આવતા? અને જરીક આપણે વઢીને કહે ને તોય આપણાથી સહન નથી થતું. સભા બંધ કરીને ઉઠીને હાલે જઈ રહ્યા, બીજે દિવસ સભામાં આવવાનું મન ન થાય, એનું કારણ શું? હા, સત્સંગની ભૂખ નથી એને, સત્સંગની ભૂખ નથી ને ત્યારે એને છોડીને હાલું જવું પડેલું. ગમે એવું કે ભાઈ કહેશે કે સંત કે ભલે કીધું ને, મારામાં ત્યારે ભૂલ હશે ત્યારે કીધું ને, જો એ સહન થઈ ગયું હોત તો કામ થઈ જાય ને, પણ સહન નથી થતું ને, એના મોટી મોટી ખોટે. સત્સંગની અંદર જ્યારે સહનશીલતા ન હોય ને, સમજી લો બધું વ્યર્થ છે. એટલે સત્સંગની અંદર જેને ધામમાં જવાનો ખપ હોય ને, ગમે એટલું વઢીને કહે ને તોય પણ સહન કરી જાય, સત્સંગ છોડીને જાય નહીં. મહારાજ હતા ત્યારે ઇતિહાસો તો એવું નથી, હમણાંય છે હોય એવા ઇતિહાસો બનેરા. મહારાજ હતા ત્યારે ઇતિહાસો બનતા હતા કે સત્સંગ છોડીને હાલા જાય, અને મહારાજ અપમાન કરે તો સહન કરી જતા. હમણાંય છે, અને હમણાં એવાય છે કે જરા કંઈ તો વઢીને કહે કે ગમે કંઈક અપમાન કરે તો સત્સંગમાં પાછો પગ ન દે. ઘણી વાર સંતો એમ કહેતા હોય, એક હરિભક્ત હતા, કંઈક ભૂલ કરી આવ્યા હશે, સંતો લગે પ્રાયશ્ચિત માગવા આવ્યા, હો પાપનું પ્રાયશ્ચિત માગવા આવ્યા, કે સ્વામી હમણાં નો ઇતિહાસ આ, કે સ્વામી અમને પ્રાયશ્ચિત આપો, અમારાથી આ ભૂલ થઈ ગઈ, પાપ થઈ ગયું હોય. સ્વામી એને પ્રાયશ્ચિત દીધું હોય પણ એ કરવા તૈયાર ન થાય, અંદરથી એને પશ્ચાતાપ ન થયો અને પ્રાયશ્ચિત લેવા જાય ને તો એ પ્રાયશ્ચિત પણ ન વધે.
સ્વામીને પ્રયાસિત કરવાનું લીધું, આટલું કરજે, આટલું માળા કરજો, ગૌચર દેજો, આટલી મંદિરને ધર્માદો કાઢજો, બરાબર બધું ધર્મ નિયમ પ્રમાણે લીધું હશે પ્રયાસિત, પણ કરવા તૈયાર નથી આવી કે આવડું બધું પ્રયાસિત, અમારું પાપ તો આટલું છે, આવડું બધું પ્રયાસિત હોય કે એ સંતને મિલીને બીજા સંત લખી ગયા. સ્વામી અમે કે આટલું પાપ કરીને આ સ્વામી તમને આવડું પ્રયાસિત દઈ દીધું હતી કે આવડું બધું થાય અમારાથી, કે તો કે ના, તમે પાપ એવું કરીને એટલે તમને પ્રયાસિત તો વાત કરવું જ પડશે, કે તો તમે પાપમાંથી મુક્ત થશો, કે એનું પણ ન માન્યા અને સત્સંગની અંદર પીડાથી પામ્યા. એટલું બધું દુઃખ થયું એને, રૂવાણે રૂવાણે રુધિર જાણ રોગ ઝડકે, આ પરુ કહેવાય ને, પરુ નામનો રોગ થયો એને, અને સત્સંગમાંથી અમૃત મૃત્યુ પામી ગયા. લગેથી કોઈ પસાર થાય ને કૂતરો એને, પણ એને ગંધ આવે, ક્યારે સત્સંગનો અભાવ, સંતનો અભાવ લીધો. આટલો પાઇપમાં અમારે અવડું પ્રેસિત, આ કાંઈ સંત કહેવાય, એટલો શબ્દ બોલેતા, આ કાંઈ સંત કહેવાય એમ બોલેતા, અને રૂવાણે રૂવાણે પરુ નામનો રોગ નીકળ્યો, અને કૂતરક પણ લગેથી પસાર થાય ને તો એને ગંધ આવે, એટલું દુઃખ થયું. ક્યારે સત્સંગનો ખપ જો સમજાઈ ગયો હતા, સંત કીધું તો મારો પાઇપને પ્રેસિત થઈ જશે, જેવું માન્યું હતો તો ચોખ્ખા થઈ ગયા હતને, પણ એ સહન ન થયું એનાથી. મને સુકમ કીધું આવડું બધું કરવાનું, આ મારાથી ન થાય, જો એને ભૂખ હોય કે મને ચોખ્ખું થવું હોય, હે સંતની આગળ ચોખ્ખા થઈ ગયા, મેં આ પાપ કર્યું એમાં ચોખ્ખા થઈ ગયા, પણ આપણે ભૂલને સુધારવા માટે જો ચોખ્ખા ન થઈ ને તો ચોખ્ખા થયા નકે, એને સત્સંગની ભૂખ નથી. તો મુક્તાનંદ સ્વામી જ્યારે સાધુ થાવું તું, એને મુક્તાનંદ સ્વામીને ગુરુની શોધમાં હતા, ત્રણ ત્રણ ચાર ચાર જગ્યા ફરી વળ્યા, હે સાધુ થાવું તું, એને ચાર ચાર ડોક્ટર મળ્યા એને, પછી એને રામાનંદ સ્વામીનો યોગ થયો, અહીંયા સરદારમાં આવીને તુલસીદાસનો યોગ થયો, અને પછી સત્સંગી બન્યા. સત્સંગ તો હતો, મહારાજને સમજી લીધા હતા, પણ એને ભગવાન જેવા છે ને ઓળખાણા નતા. એને લોયાના 17મા વચનામૃતમાં એમ કીધું, જેને પોતામાં રહેલા જે દોષો એને સુધારવા હોય ને, તો સંત ગમે એ રીતે પંચવિષયનું ખંડન કરાવે ને, તો દેહભિમાન રૂપી જો આપણા જીવનમાં દોષ પડ્યો ને એનું ખંડન કરાવે ને, પણ સંત કઈ એમ કરે ને તોય નાશ થાય. દેહભિમાન રૂપી આપણો અભાવ, આ દોષ, દેહભિમાન રૂપી દોષ, મને સુકમ મારું નામ, મારા વખાણ સુકામ ન કર્યા, મારું નામ કેમ ન લીધું, એ દેહભિમાન રૂપી દોષ કહેવાય. જો દોષ આપણા જીવનમાં હશે ને તો ત્યાં સુધી આપણે આગળ વધવા નહીં દે. મથુરાના બે ચોબા ભૈયા કહેવાય, બે મથુરાના બે ચોબા ભાંગનો નશો કરી અને એમ થયું કે અમે દરિયાને પાર કરી આવી, દરિયાને પાર કરવા ગયા ને, પણ વાણમાં બેઠા હો, વાણમાં બેઠા, પણ કહેવાય ને વાણની બાજ સાઈડમાં દોરડું બાંધેલું હોય, એ દોરડું છોડ્યું નતું, અને ખાલી હલાકું માર્યા કરે, વાણને હલાવ્યા કરે, હલાકું હલાવ્યા કરે, ભાંગના નશાની નશાની અંદર હો. સવાર થઈ ગઈ, રાત પડી ગઈ, હલાકું માર્યા કરે, પણ વાણ તો ક્યાં જુબું હોય, હે એ જુબું હોય ને, જ્યાં જાગ્યા ને સવાર પડે તેને ખબર પડી, આ તો વાણ તો એને ઊભું હોય, હલાકું તો છોડ્યું નથી. તેમ જો સત્સંગની અંદર દેહભિમાન રૂપી જો આ હલાકું હોય ને, એ નહીં છૂટે ને, તો સત્સંગ પાર નહીં કરી ગઈ, પચાવી નહીં આગી, સત્સંગમાં આગળ નહીં વધી આગી, ને સ્વભાવ નહીં સુધરી આગી આપણો. એટલે આ દેહભિમાન રૂપી જે દોરડું હોય ને, એની જો લગર નહીં છોડ્યો હોય તો આગળ કેમ વધશું, હે દેહભિમાન રૂપી આ દોરડું એ નહીં છૂટ્યો તો આગળ કેમ વધશું. એ તો આજે વ્યક્તિ વ્યક્તિ દેહભિમાન રૂપી પડ્યું, હું કંઈક છું, હે હું કંઈક છું, એ વ્યક્તિ વ્યક્તિએ પડ્યું. પણ જો સત્સંગનો ખપ હોય ને, સ્વભાવ સુધારવો હોય ને, તોય પણ ન રહે. પરમ ચૈતન્યાનંદ સ્વામી હતા, ખુદ એમ કહેતા, મહારાજના ભેગા રહેનારા સંત હતા પરમ ચૈતન્યાનંદ સ્વામી. ધર્મપુરા કુશળ કુરબેને સત્સંગ કરાવ્યો તો માનની મૂર્તિ કહેવાના, પછી સત્સંગ મેલીને હાલા ગયા, પણ ખરી રીતે સત્સંગ નતો છોડ્યો. એ પરમ ચૈતન્યાનંદ સ્વામી એમ કે જે દિવસથી મને ગુણાતીતાનંદ સ્વામીનો સંગ થયો ને, ગોપાળાનંદ સ્વામીનો સંગ થયો ને, તે દિવસથી મેં એમ માન્યું હું પેલે ગુરુ થયો, સદગુરુ થયો, પણ ખરેખર તો સત્સંગી આજે થયો હોય કે શું કામ, સાધુ સત્સંગીનો સાધુ આજે થયો હોય કે શું કામ, આ ગુણાતીતાનંદ સ્વામી જેવા સંત મને જો સ્વભાવ નહીં સુધાર્યો હોત તો હું સદગુરુમાંથી સાધુની સત્સંગીમાંથી સાધુ ન બન્યો હોત. કે સદગુરુની પદવી મળી ગઈ,
પણ ભગવાનને વાલા એવા જે સત્સંગી સાધુ એનું ઈ મારું ઈ મારામાં જીવનમાં ખોટ રહી ગયો. આ માનની મૂર્તિ કહેવાણ્યા ને એટલે કહેવાણા, એનામાં આવી ગયો તો દોષ. જો એ દોષની સ્વભાવ સુધારવા માટે જો ગુણાતીતાન સ્વામી જેવા સંત આપણે જો યોગ થઈ જાય તો એ છૂટી જાય, પણ સંતનો યોગ થાય પણ એનું મનાય ત્યારે હો, નોક ન થાય. સંત પુરુષ વિના સાચી સમજણ આવતી નથી. જેમ દેહની અંદર રોગ થયો હોય, દેહની અંદર કંઈક રોગ થયો હોય તો રોગને નાબૂદ કરવો હોય તો શું કરવું પડે? ડૉક્ટર પાસે જાય, પણ ડૉક્ટર પાસે જાય ડૉક્ટરને ખાલી વાત કરી એનાથી કંઈ બરાબર થઈ જવાય? ડૉક્ટર આપણે બે ગોરી દે એનાથી કંઈ બરાબર થઈ જવાય? પણ એની આગળ આપણે ખુલ્લા થવું પડે. ખુલ્લું આપણે ખુલ્લું થવું પડે ત્યારે દવા દે કંઈક ટ્યુબ દે તો બરાબર થાય. તેમ આ જ્યાં સુધી જન્મ મરણ રૂપી રોગને મટાડવો હોય, જન્મ મરણ રૂપી આ ફેરાને મટાડવો હોય તો સાધુ આપણે મળ્યા ને સંત મળ્યા ને એના યોગમાં રહેશું ને તો આ જન્મ મરણના ભવાટીના ફેરાય ને એ મટી જશે, નક નહીં ટળે. રામાનંદ સ્વામી એને કેવો ખપ, રામદાસભાઈ એને કેવો ખપ હતો મહારાજને મળવાનો. એને સ્વામી કે રામદાસભાઈ ખેતરમાં શાંતિ હાંકતા હોય અને સંત એમ કે ભગત જ કેટલા દિવસ હાંકી શાંતિ હાંકશો, એ કે આવા મહારાજ મળી ગયા ને કેટલા દિવસ સંસારમાં રહેશો, એ કે એ જ છોડીને રવાના થઈ ગયા. ક્યારે? સત્સંગનો ખપ જાગ્યો અને મહારાજ સંત એને મળી ગયા ત્યારે એને સત્સંગનો ખપ જાગ્યો અને મહારાજના ભાઈ કહેવાય ગયા, એ રામદાસ ભાઈ કરીને મહારાજ બોલાવતા. એને સત્સંગનો ખપ જાગે ને તો ગમે એવું એને કોઈક સંત મળી જાય ને એક બે શબ્દ કે ને, પણ જો ભૂખ હોય ને તો એ પાર કરી શકે. ભૂખ વગર ભોજન ભાવે, 36 પ્રકારના ભોજન આપણી આગળ ધર્યા હોય પણ આપણા પેટમાં ભૂખ ન હોય તો ભોજન જમી આગી? તો એવું સત્સંગ મળ્યો હોય, શાસ્ત્ર મળી ગયા, આપણે જે ઈચ્છા કરી આપણે મળે, અને જેવો રસ મળો, ધ્યાન શીખવું હોય તો ધ્યાન મળે, લીલા ચરિત્રને શીખવું હોય તો બધું જે આપણે ધારીને મળે, સત્સંગની અંદર જે ઈચ્છા કરી બધું મળે, પણ એને પાર પાડવો પડે. બે શબ્દ જો ભૂખ હોય, ભૂખ નામનો શબ્દ હોય આપણા જીવનમાં ખપ, તો બધું થઈ શકે. ઉપલેટાના વેરાભાઈ હતા, હે સંત બની ગયા હતા. સ્વામીનું શું નામ હતું? વેરાભાઈ કયા સ્વામી થયા? પરમાનંદ સ્વામી. હે પરમાનંદ સ્વામી જ્યારે ખોખરા અમદાવાદમાં એનું ધીંગાણું થયું મહારાજની ઉપર, જ્યારે ખોખરા અમદાવાદના હરિભક્તો કાઠી દરબારો મહારાજ ઉપર ધીંગાણું કરતા હતા ત્યારે વેરાભાઈ ક્ષત્રિય પ્રકૃતિ હતી, એની લુઈ ઉકળી જાય, મહારાજ ભેગા રહી ના રહેતા, મહારાજની સભામાં બેઠા હતા, ધીંગાણું થયું એનાથી રહેવાનું નહીં, કાન કપાઈ ગયો એનો. અને જ્યારે મહારાજ મળ્યા એને, મહારાજ કે ભગત આ લુઈ ક્યાં, સામી આ લુઈ ક્યાંથી પડે રહી, કે તમારું કાન કપાઈ ગયું તમને ખબર ન પડી, કે તમારો સ્વભાવ તમે જાહેર કર્યો, કે તમારો આ શત્રુ હોય ને તમે જાહેર કરી દીધો, તમારે ચૂંદડી ઉતારી નાખો અને ધોળા વસ્ત્રમાં આવી જાઓ. એ કે મહારાજ સંતની દીક્ષા, સંતની ચૂંદડી ઉતારીને ધોળા કપડા પહેરાવી દીધા, છતાંય મનમાં જરા રંચ ના આવ્યો, દુઃખ ન થયું કે મહારાજ મારા ઉપર ચૂંદડી ઉતાર નાખી, ધોળા વસ્ત્ર પહેરાવી દીધો, જરાય દુઃખ ન થયું. ક્યારે? મહારાજને ઓળખ્યા, સત્સંગને ઓળખ્યો ને ત્યારે, ત્યારે બધું સહન થઈ શકે. ખુદ મહારાજ એમ કે સત્સંગ રૂપી સડક, હે સત્સંગ રૂપી સડક બાંધીએ તો આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી કલ્યાણ પ્રવાહ ચાલશે, તો જેનાથી જો બહાર નીકળી જશું તો મોક્ષ નહીં થાય. સત્સંગ રૂપી સડકે અને કલ્યાણ રૂપી એમાં પ્રવાહ વહેરો, પણ જો એમાંથી બહાર નીકળી જશું તો મોક્ષ થશે નહીં થાય. એટલે જો સત્સંગમાં રહેવાનો ખપ હોય ને તો એ બધું સહન કરી શકે. કે જુઓ ને આપણા સત્સંગની અંદર બોદા કમાનગર સરદારના એકાંતિક ભક્ત, બોદા કમાનગર કહેવાય, રામાનંદ સ્વામીના શિષ્ય કહેવાતા. રામાનંદ સ્વામી સરદારમાં આવતા ને, તે જ્યારે સરદારની અંદર આવે ને રામાનંદ સ્વામી સત્સંગ કરાવવા, ત્યારે બોદા કમાનગરને ઘરે ઉતરતા. ચુસ્ત સત્સંગી હતા, રામાનંદ સ્વામીના પરમ શિષ્ય હતા, હો વાલા શિષ્ય હતા. એ એક દિવસ એવું બન્યું કે કોઈક હરિભક્તને પેટમાં દુઃખ થયું, પીડા ઉપડી,
એટલે રામાનંદ સ્વામી પાસે દવા લેવા આવે એટલે રામાનંદ સ્વામી શું દવા દીધી, પાણીની અંદર ચપટી મીઠું મીઠું નાખીને ઓગાળીને પીવરાવી દીધું. હા, ખૂબ ભરીને મીઠું પાણીની અંદર નાખી અને પાણીને પીવરાવી દીધું અને બે ત્રણ દિવસ દિશાઈ ગયા અને પેટ સાફ થઈ ગયો અને બીમારી નીકળી ગઈ. હવે આ પ્રયોગ કર્યો ને ત્યારે ઈ સભામાં બોધા કમાન ઘર બેઠા હતા, બોધા કમાન ઘર બેઠા હતા સભામાં જોઈ લીધો પ્રયોગ કે આટલું કરવાથી જો બીમારી નીકળી જતી તો આપણે એક દિવસ અખતરો કરવો પડશે. હવે રામાનંદ સ્વામી તો વખાણે ત્યાં આવતા નહીં, સત્સંગ કરવા આવતા ત્યારે બે દિવસ રોકાતા એટલે સમય થયો, રામાનંદ સ્વામી તો પાછા હાલા ગયા. રામાનંદ સ્વામી નતા સરદારની અંદર અને કોઈ હરિભક્તને બીમારી થઈ હશે એટલે આને કેવા આવ્યા બોધા કમાન ઘરને કે તમારા રામાનંદ સ્વામીને કોને કે કંઈક દવા દે કે અમારા દીકરાને બરાબર નથી થતું કે તો ગુરુને શું કહેવું હોય કે હાલો ને હું હમણાં દવા કરી દઉં એ કે પોતે ગુરુ થઈ ગયા હોય કે હું દવા દઈ દઉં એ કે હાલો ને બરાબર થઈ જશે. પોતે રામાનંદ સ્વામીજી પ્રયોગ કર્યો હતો ને મીઠામાં પાણીની અંદર મીઠું નાખીને પીવરાવવાનું એ જ પ્રયોગ પોતે કર્યો બોધા કમાન ઘરે આ ભગતને આપ્યું. વારે વારે દિશાએ જ્યાં હું તો અમૃત મૃત્યુ જીવથી ગયા મૃત્યુ પામી ગયા હો, ગામમાં અપમાન કરે બધા માણસો હોય કે આ કઈ સત્સંગી કહેવાય રામાનંદ સ્વામી નો કે ગુરુ નો હોય કે પ્રયોગ કરવા ગયા જેમ ગુરુ કેમ કરવા થયા તૈયાર થયા હોય કે આ કઈ શિષ્ય કહેવાય આખું ગામ અપમાન કરે બધા કમાન ઘરનું. હવે સમય થયો ને હવે રામાનંદ સ્વામી તો સદમ પધારી ગયા એટલે મહારાજ ગાદી ઉપર આવી ગયા સજાનંદ સ્વામી. સમય થયો, દિવસો વીતી ગયા, વર્ષો વીતી ગયા ત્યારે મહારાજ ગાદી ઉપર આવ્યા ને સરદારની અંદર આવ્યા સદાનંદ સ્વામીઓ. સરદારની અંદર આવ્યા, મોટી સભા કરીને બેઠા અને આ ગામના હરિભક્તો બધા દર્શન કરવા આવે ને બોધા કમાન ઘરને કીધું કે રામાનંદ સ્વામીના જે શિષ્ય થતા ને કે સદાનંદ સ્વામી આવ્યા એ કે હાલો દર્શન કરવા એ કે તો આ બોધા કમાન ઘર સભામાં ગયા હો, સભામાં ગયા ને એટલે સદાનંદ સ્વામીને જોઈને એને કાંઈક થયું કે આ તો ભગવાન એ કે એને તો પગે પડવા જેવું હોય, જ્યાં મહારાજને પગે લાગવા જાય ને તો મહારાજ એને સામે જોતા નથી, નીચું જોઈ નાખ્યા કે તમે ગુરુ દ્રોહી હોય કે જાઓ તમારું કે સભામાં કોઈ સ્થાન નથી કે બોધા કમાન ઘરને કહો સભામાં તમારું કોઈ સ્થાન નથી કે જાઓ નીકળી જાઓ અહીંયાથી કે નથી રહેવું તમને સભામાં એ કે બોધા કમાન ઘરને કાઢી નાખ્યા. દુઃખ થયું મને મો કે સાચી વાત એ કે કેવું દુઃખ થયું મહારાજ ઉપર નહી પોતાની ભૂલ એને સમજાણી કે મારા ગુરુનો મેં પ્રયોગ કર્યો ગુરુનું અપમાન કર્યું કહેવાય કે ગુરુને પગે હું આલ્યો ગુરુના પગ ઉપર મેં લત દીધી કે મારી ભૂલનો પ્રાયશ્ચિત શું હશે મહારાજ મને કંઈક પ્રાયશ્ચિત આપો ને કે મહારાજે શું પ્રાયશ્ચિત આપ્યું કે જાઓ કે તમે નગ્ન થઈ ગામમાંથી ગામની શેરી પાદરેથી આવો ને ગામમાં પ્રવેશ કરો કે નગ્ન થઈને કે આજે થાય નગ્ન થઈને ગામમાંથી તમે પસાર થાવ ગામ શેરી વચ્ચેથી અને મહારાજને ભલે ચરિત્ર કરવું તો મહારાજે એવું કર્યું બધેને વસ્ત્ર પહેરેલા દેખાય એક મહારાજ એવી ભાવના કરાવી મહારાજે કે નગ્ન થઈને આવ્યા પોતાને મનમાં એમ થાય હું નગ્ન જ છું પણ બધેને વસ્ત્ર પહેરેલા દેખાય એટલે સભામાં આવેરા એટલે બધેને એમ થયું કે આ તો કેવા જોતો શણગાર સજીને મહારાજને મળવા આવેરા. જ્યારે નગ્ન બનીને મહારાજની આગળ આવ્યા ને ત્યારે મહારાજ બહુ રાજી થયા અને બાતમાં ગાલીને ભેટ્યા. ક્યારે આજે આવી સ્થિતિ કરવી હોય એટલે ગામની વચ્ચેથી નગ્ન થઈને આવવું હોય એટલે પોતાના મનમાં તો જરાય દુઃખ થાય ને ભલે બધાને દર્શન બીજા થયા ને પણ મનમાં તો જરાય દુઃખ નથી કે મહારાજે મારી અબડી પરીક્ષા કરી પણ સત્સંગમાં રહેવાનું જો ખપ હતો ને એટલે એને કાંઈ ન થયું. ગમે એટલું અપમાન થાય સુખ દુઃખ આપે વિકટો આવે પણ બધું સહન કરે ત્યારે એના શાસ્ત્રોમાં નામ જડી ગયા. મહારાજ લગે એ જ પ્રાર્થના કરીએ કે હે મહારાજ સત્સંગની અંદર તમારું ભજન કરશું સંત સમાગમ કરશું પણ આ દેહભિમાન રૂપી શત્રુ સ્વભાવ મહારાજ સ્વભાવનો નાશ કરાવજો અને સહનશીલતા રૂપી ધીરજ અમને આપજો એમ મહારાજ લગે પ્રાર્થના કરી આજના મંગળમય નામની સાથે ભગવાનના ચરણમાં અર્પણ કરી સૌને જય શ્રી સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજ.